Uh, first of all, there are two types of accounts saving accounts and current account. Majority of businessmen follow current account and they operate through current account because in current <coughs> account they have facility to make frequent transactions. કે વારંવાર એને ઉપાડવા કે મૂકવા માટે ટ્રાન્ઝેક્શનની છૂટ આપવામાં આવેલી હોય એ પ્રકારનું એકાઉન્ટ એ કરંટ એકાઉન્ટ છે અને સેવિંગ એકાઉન્ટ ઇઝ સ્પેશિયલી ફોર ધ પર્પઝ ઓફ સેવિંગ કે તમારે બચત માટે જે એકાઉન્ટ ખોલવામાં આવેલું છે એટલે ફ્રિકવન્ટ ટ્રાન્ઝેક્શન ઇઝ નોટ એલાઉડ ઇન સેવિંગ એકાઉન્ટ્સ સો એવરી ડે ટ્રાન્ઝેક્શન્સ નીડ અ ટાઈપ ઓફ કરન્ટ એકાઉન્ટ વેર એઝ નોટ સો મચ ફ્રિકવેન્ટ ટ્રાન્ઝેક્શન નીડ અ સેવિંગ એકાઉન્ટ અને આપ તો કોમર્સના સ્ટુડન્ટ્સ છો તો તમને એ વધારે ખ્યાલ હશે જ કે કરંટ એકાઉન્ટ અને સેવિંગ એકાઉન્ટ વચ્ચેનો ભેદ શું છે ના સ્ટુડન્ટ્સ આઈ વુડ લાઈક ટુ થ્રો સમ લાઈટ ઓન સેમ્પલ લેટર્સ હાઉ ડિફરન્ટ લેટર્સ આર રિટન સો હિયર ઇઝ સમ સેમ્પલ્સ

the date is written where the inside address that is recipient's address is written what is salutation what is body of the letter what is complimentary close what is signature and what is enclosure all these parts are essential parts of a business letter so i am not going to explain these things now as યુ આર ધી રેગ્યુલર વિઝિટર ઓફ સીસી ક્લાસરૂમ તમે સીસીના વર્ગો બાયસેક સંધાનના માધ્યમથી ભરો જ છો એટલે તમને ખ્યાલ હશે જ અને આ ટોપિકની ચર્ચા અગાઉ પણ ઘણી વખત કરવામાં આવેલી છે માટે આજે મેં જે બાબત ધ્યાનમાં રાખી અને આપના સમક્ષ આ સેમ્પલ લેટર્સ આપું છું જેમાં બોડી ઓફ ધી લેટર ઇઝ ઇમ્પોર્ટન્ટ કે એ કયા પ્રકારના વાક્યો તમારે ઉપયોગમાં લેવા જોઈએ અને એમાં કયા પ્રકારનો મેસેજ કન્વે થવો જોઈએ એનો આગ્રહ અહીંયા રાખવામાં આવેલો છે એટલે હેડિંગ ડેઇટ ઇનસાઇડ એડ્રેસ કે સેલ્યુટેશન ઉપર વધારે ધ્યાન ફોકસ નથી કરેલું એ જ રીતે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ અને સિગ્નેચર ઉપર ફોકસ નથી થયેલા પરંતુ બોડી ઓફ ધી લેટર કયા પ્રકારની હોય છે એ આપણે એક પછી એક હવે જોતા જઈએ પહેલાં પ્રકારનો પત્ર આપણે જોઈએ છીએ સ્ટોપ પેમેન્ટ અને ચેક મિત્રો ઇન્સાઈટ એડ્રેસ અને ત્યાર પછી સેલ્યુટેશન સુધી આપણે જતા રહીએ છીએ ત્યાર પછી સબ્જેક્ટ લાઇન આવશે જેમાં લખવામાં આવેલું છે રિક્વેસ્ટ ફોર સ્ટોપ પેમેન્ટ ઓન એકાઉન્ટ નંબર ત્યાં તમારે એકાઉન્ટના નંબર આપવાના છે કે આ એકાઉન્ટમાંથી મેં એક ચેક લખેલો છે જે ચેક કોઈ કારણોસર ભૂલ ભરેલો છે તો આનું પેમેન્ટ નથી કરવાનું તો શું લખશું આપણે આઈ એમ રાઇટિંગ ટુ રિક્વેસ્ટ દેટ યુ સ્ટોપ પેમેન્ટ ઓન અ ચેક રિટર્ન ઓન ધ અબઉ રેફરન્સ્ડ એકાઉન્ટ કે ઉપર દર્શાવવામાં આવેલ ખાતામાં જે ચેક લખવામાં આવેલ છે એ ચેકનું ચૂકવણું આપ રોકી રાખજો આઈ વુડ લાઈક ટુ સ્ટોપ પેમેન્ટ ઓન ચેક નંબર અહીંયા તમારે ચેક નંબર ખાસ લખવાના છે બધા ચેક રોકવાના નથી પણ કયા નંબરનો ચેક અથવા કયા નંબર્સ કેટલા ચેક રોકવાના છે જ્યાં તમારે નંબર વિચ વોઝ ઇસ્યુડ કઈ તારીખે તમે એને ઇસ્યુ કરેલો છે એ ડેટ લખવાની છે એન્ડ મેઇડ પેએબલ ટુ તમે કોને લખેલો છે એમાં પેઈનું એડ્રેસ આપેલું હશે તો એ પેઈનું નામ છે એ કોણ છે અને તમે કઈ તારીખે પત્ર લખ્યો છે એ વિગત દર્શાવવી ખાસ જરૂરી છે અધરવાઇઝ બેંક કેનોટ ડિફાઇન ઓર કેનોટ ડિસાઇડ વિચ ચેક ઇઝ ટુ બી સ્ટોપ ધ ચેક વોઝ ઇસ્યુડ ઇન ધ એમાઉન્ટ ઓફ અને તમારે એમાઉન્ટ પણ લખવાની છે કે કેટલા રકમ માટે આ ચેક લખવામાં આવેલો ત્યાર પછીનું પેરેગ્રાફ બદલશે પહેલાં પેરેગ્રાફમાં આપણે આટલી વિગતો લખીએ છીએ નેક્સ્ટ પેરેગ્રાફમાં આપણે લખશું ઇટ વુડ બી માય પ્લેઝર ઇફ યુ વુડ પ્રોવાઈડ મી વિથ રિટન કન્ફર્મેશન ધેટ પેમેન્ટ ઓફ ધિસ ચેક હેઝ બીન સ્ટોપ થેન્ક યુ ફોર યોર આસિસ્ટન્સ ઇન ધીસ મેટર તો જતાં જતાં આપણે આપણી ક્ષી પણ રજૂ કરવાની છે અને આ રીતે સ્ટોપ પેમેન્ટનો લેટર છે એ લખવામાં આવે છે ત્યાર પછી નેક્સ્ટ લેટર છે હાઉ ટુ રાઈટ અબાઉટ અ કોપી ઓફ બેંક સ્ટેટમેન્ટ કે તમારે સ્ટેટમેન્ટની જરૂર છે તો એ માટેનો પત્ર કઈ રીતે લખવામાં આવશે યુ કેન લુક એટ ધ રિફ્રોગ્રાફિક એઇડ કે તમને તમારા સ્ક્રીન ઉપર હવે આ પત્ર છે એ બતાવવામાં આવશે ડીયર સર ઓર મેમ સબ્જેક્ટ લાઇન રિક્વેસ્ટ ફોર કોપી ઓફ સ્ટેટમેન્ટ એકાઉન્ટ નંબર આ તમારે ખાસ બતાવવાનું છે કે કયા એકાઉન્ટનું તમારે સ્ટેટમેન્ટ જોઈએ છે ત્યાર પછી બોડી ઓફ ધી લેટર સ્ટાર્ટ થશે

ટ્રાન્ઝેક્શન વિગત દર્શાવતું સ્ટેટમેન્ટ મળતું નથી તો મારે એની જરૂર છે આઈ વુડ દેર ફોર એપ્રિશિએટ ઇફ યુ વુડ પ્લીઝ સેન્ડ અ કોપી ઓફ ધીસ સ્ટેટમેન્ટ ટુ માય એડ્રેસ જો તમે મારા એડ્રેસ ઉપર આ મહિનાનું આ વર્ષનું સ્ટેટમેન્ટ મોકલી શકશો તો હું એ એના માટે આપનો આભારી રહીશ ત્યાં ફર્સ્ટ પેરેગ્રાફ છે એ પૂરો થશે સેકન્ડ પેરેગ્રાફ ઓફ ધ બોડી ઓફ ધી લેટર આઈ થેન્ક યુ ફોર યોર કો ઓપરેશન ટુ ધિસ રિક્વેસ્ટ ઇફ યુ હેવ એની ક્વેશ્ચન્સ પ્લીઝ ડુ નોટ હેઝિટેટ ટુ કોન્ટેક મી કે બેંકને આ બાબતે કોઈ પ્રશ્ન હોય માનો કે સ્ટેટમેન્ટ પ્રોવાઈડ કરવા માટે કોઈ ચાર્જીસ લગાડવામાં આવતા હોય તો એ વિગતની સ્પષ્ટતા જરૂરી હોય તો બેંક આપની સાથે ફર્ધર કોરસ્પોન્ડન્સ કરી શકે એ માટેનો એક વે ઓપન રાખવા માટે વી ધેટ ડોન્ટ હેઝિટેટ ટુ કોન્ટેક્ટ મી ત્યાર પછીનો પત્ર છે મિત્રો રાઇટ અ લેટર ટુ ધ બેંક રિક્વેસ્ટિંગ ઇન્ફોર્મેશન અબાઉટ એ સ્પેસિફિક કાઇન્ડ ઓફ લોન ફ્રોમ અ બેંક ઓર સેવિંગ્સ એન્ડ Long. uh... My dear friends, you know while passing through different types of letter, uh, one thing we all might have noticed that you know letters requires a kind of figures. Figures mean alankaro, as we have figures of the body, j alankar. જ્યાં શોભતો હોય ત્યાં શોભે ઝાંજર છે તો એ પગમાં પહેરાય ચેન છે લોકેટ છે તો એ ડોકમાં પહેરાય લકી છે તો એ હાથમાં પહેરાય એવી જ રીતના ક્યાં લેટરની સાઇઝમાં એની બોડીમાં કયો પાર્ટ મૂકશો સેલ્યુટેશનમાં શું મૂકશું એડ્રેસમાં શું મૂકશું કોને કેટલું બ્યુટિફિકેશન આપશું કેને કેટલી સાઇઝ આપશું યુ નો ઓલ ધીસ થિંગ્સ આર વેરી મચ લુકડ એટ while reading a letter you know our eyes first of all generally views the letter and then goes from micro to macro in this way now let us pass through what are the things required for the address we put it address date your dear sir madam salutation uh, reference whether you Want a loan or whatever you want, you have to specify your subject, your reference very clearly, and then the body of the letter begins. I am interested in applying for a type of loan with your bank. You have to put the name of the vehicle loan, housing loan, or whatever. I would appreciate. It, if you would please send me an application as well as any brochures or pamphlets which you have regarding this type of loan. I would also like to know what interest rate you are currently charging on this particular loan. You know, interest differs. So, this is the first thing that you have to notify in a letter of loan. Sometime you may apply your loan may be sanctioned, and then the interest is either too high that we may not afford. It should be very clearly put there. So when you receive this first, our first paragraph ends there, and then in the second paragraph, we have to add you know some emotional aspects to our letter. Thank you for your attention to this request appreciation everybody loves please mail this information to me at the address herein or you may fax it to me at then give your fax number give your mail address give your postal address also i look forward to hearing from you you know you are waiting for from the reply and this will create effect and bank or any firm that it seems to them that the customer is very much interested either taking loan or to do a relationship with the bank and appropriately they will reply to you and then you know salutation so this is how the letters for loan we can do the another type of letter write a letter to the bank inform Informing a bank that you have lost your credit card or ATM card and need a replacement. Once again, dear students, now we are living in an age of plastic money. You know, the money that ATM gives, the money that credit card gives, plastic money. You do not keep with you anything, you simply keep a card and you are a millionaire or whatever you have.

ત્યાં પણ આપણે એક પત્રની જરૂર પડશે આઈ રિક્વેસ્ટ ટુ મહેતા સર ટુ થ્રો સમ લાઇટ્સ ઓન અ લેટર દેટ ગીવ યુ યોર હેન્ડસ એન્ડ યોર લેગ્સ બેક યોર સોલ બેક એન્ડ દેટ વિલ મેક યુ અ પર્સન વિથ મની અગેઇન થ્રુ ધ પ્લાસ્ટિક કાર્ડ યસ સર યુ રાઇટલી પુટ ઇટ અને બહુ લાઇટર વેઇનમાં કે રમોજી બાબતમાં તમે કીધું કે જ્યારે આપણે આપણું કોઈ કાર્ડ ગુમાવીએ છીએ વેધર ઇટ ઇઝ ક્રેડિટ કાર્ડ ઓર ડેબિટ કાર્ડ આપણા મનમાં ઘણી બધી આશંકાઓ વી હેવ લોટ ઓફ ક્વેશ્ચન્સ રિગાર્ડિંગ ધીસ અને ત્યારે જ્યારે આપણે પ્લાસ્ટિક મનીના એજમાં જીવી રહ્યા છીએ ત્યારે કેવી રીતે આપણે રિપ્લેસમેન્ટ માટેની એપ્લિકેશન અથવા તો ઇન્ફોર્મેશન ઇન્ટિમેશન બેંક સુધી પહોંચાડીએ એ બાબત આ પત્રમાં પ્રતિ પ્રતિપાદિત થાય છે

અને પછી તમારે બોડી ઓફ ધ લેટર સ્ટાર્ટ થાય છે આઈ રિસન્ટલી લોસ્ટ ઓર મિસપ્લેસ્ડ માય એટીએમ કાર્ડ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ વોટ એવર ઇટ ઇઝ સો માય કાર્ડ ઓન ધ અબોવ રેફરન્સ એકાઉન્ટ આ એકાઉન્ટ સાથે જોડાયેલું મારું આ કાર્ડ મેં થોડા સમય પહેલાં ગુમાવ્યું છે ધ લોસ્ટ કાર્ડ બોર ધ નંબર એ કાર્ડ ઉપર કેટલામાં અંકનો કેટલા નંબર લખેલા છે એ બાબત તમારે રેકોર્ડ રાખવી જોઈએ અને કહેવી જોઈએ આઈ એમ રાઇટિંગ ટુ આસ્ક ધેટ યુ કેન્સલ ધેટ કાર્ડ એન્ડ ઇસ્યુ મી એ રિપ્લેસમેન્ટ કાર્ડ એઝ સૂન એઝ પોસિબલ જેથી કરીને કોઈ ફ્રોડ કે આપણા પૈસા કોઈ ઉપાડી ન જાય કોઈ ફ્રોડ આપણી સાથે ધોખાજડી ન થાય એ ધોખાથી બચવા માટે આપણે કહેવું પડે છે કે તમે એને કેન્સલ કરો અને નવું કાર્ડ મને જલ્દીથી જલ્દી પહોંચાડો નો ફર્ધર યુઝ ઓફ ધીસ કાર્ડ શૂડ બી ઓથોરાઈઝડ અંડર મા એની સરકમસ્ટન્સીસ કે કોઈ પણ સંજોગોમાં એનો ફરીથી ઉપયોગ છે એ સ્વીકાર્ય નથી એટલે તમે હવે એના પરના તમામ ટ્રાન્ઝેક્શન અટકાવી દેશો ત્યાં ફર્સ્ટ પેરેગ્રાફ પૂરો થશે આઈ એપ્રિશિએટ યોર પો અટેન્શન ટુ ધીસ રિક્વેસ્ટ ઇફ યુ હેવ એની ક્વેશ્ચન્સ કન્ફર્મિંગ ધીસ પ્લીઝ ડુ નોટ હેઝિટેટ ટુ કોન્ટેક્ટ મી સાથે સાથે આપણે એ પણ કહેવું પડશે કે આ કાર્ડ બાબતે તમારા મનમાં કોઈ શંકાઓ કે આશંકાઓ હોય કોઈ પ્રશ્નો હોય તો તમે અમને પૂછી શકો છો અને લાસ્ટ પેરેગ્રાફ આપણી કરડ્થી આપણે રિફ્લેક્ટ કરવાની છે આઈ વેઇટ યોર કાઇન્ડ કો ઇન ધિસ રિગાર્ડ કે આ બાબતે મને તમારા સહકારની ખાસ જરૂર છે મિત્રો અન્ય થોડા પત્રો પણ We are running short of time, so we are not going to look at, but I would like to put some simple letters on your screen that will give you the definite image that how banks